મે મહિના
ડિસેમ્બર સુધીના છે તે હવે અહીં આપણે નીચેના મહિનાઓને દિવસો સાથે જોડો એટલે કે મહિનાઓના નામ આપેલા છે કયા મહિનાઓ છે ઈસવીસન એટલે કે અંગ્રેજી મહિના તો એને તેના દિવસો સાથે આપણે જોડકા જોડવાના છે અહીં આપણે એના ક્રમ સાથે જોડ્યા છે કે જાન્યુઆરી છે કેટલામા ક્રમે આવતો છે તો પહેલા માર્ચ છે કેટલામા ક્રમે આવતો મહિનો છે તો ત્રીજા ફેબ્રુઆરી એ બીજા ક્રમે આવતો મહિનો છે જૂન છે છઠ્ઠા ક્રમે આવે છે મે છે એ પાંચમા ક્રમે આવતો મહિનો છે અને એપ્રિલ છે એ ચોથા ક્રમે આવે છે તો હવે આપણે આ જે મહિનાઓના નામ આપેલા છે એને આપણે દિવસો સાથે જોડવાના છે જેમ કે જાન્યુઆરી છે એમાં કેટલા દિવસો આવે છે એક મહિનામાં કેટલા દિવસો આવશે એ આપણે એની સાથે જોડવાનું છે તો ચલો જોઈએ જાન્યુઆરી એટલે જાન્યુઆરી જે મહિનો છે એમાં કેટલા દિવસો આવશે 28 29 30 કે 31 જે પહેલો મહિનો છે એમાં કેટલા દિવસો આવે છે આપણે આગળના વિડિયોમાં આપણે જોઈ ગયા છીએ ક્રમ સાથે પછી કયા મહિનામાં કેટલા દિવસો આવે છે તે આપણે તે બધું શીખી ગયા છીએ હવે આપણે એના જોડકા જોડવાના છે તો ચલો જાન્યુઆરીમાં કેટલા દિવસો આવશે 28 29 30 કે 31 કેટલા 31 જાન્યુઆરી મહિનામાં 31 દિવસ આવે છે એના પછી ફેબ્રુઆરી તો ફેબ્રુઆરીમાં કેટલા દિવસ આવે છે ફેબ્રુઆરી છે એ સૌથી નાનો મહિનો છે એમાં 28 અથવા 29 દિવસ જ હોય છે એમાં કોઈ દિવસ 30 કે 31 દિવસ હોતા નથી એટલે ફેબ્રુઆરીમાં 28 દિવસ આવશે એના પછી માર્ચ તો માર્ચ છે એમાં કેટલા દિવસ આવે છે માર્ચ મહિનો છે એમાં કેટલા દિવસ આવશે 29 30 કે 31 તો માર્ચ મહિનામાં એમાં પણ 31 દિવસ આવશે એના પછી ચોથો છે એપ્રિલ તો એપ્રિલ મહિનામાં કેટલા દિવસો આવે છે એપ્રિલ મહિનામાં કેટલા દિવસ આવશે 30 તો એપ્રિલને આપણે 30 સાથે જોડવાનું છે કે એપ્રિલ મહિનો છે એમાં 30 દિવસ આવે છે હવે એના પછી મે તો મે મહિનામાં કેટલા દિવસ આવશે 30 કે 31 મે મહિનામાં 31 દિવસ આવશે એના પછી જૂન તો જૂન મહિનામાં કેટલા દિવસ આવશે 30 કે 31 તો કેટલા આવશે 30 એના પછી સામે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર એને પણ એમાં પણ કેટલા દિવસો આવે છે એને આપણે જોડવાના છે જેમ કે જુલાઈ મહિનો છે તો જુલાઈ મહિનામાં કેટલા દિવસ આવશે 28 29 30 કે 31 તો જુલાઈ મહિનામાં 31 દિવસ આવશે એના પછી ઓગસ્ટ તો ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ આવશે એમાં પણ 31 જુલાઈ અને ઓગસ્ટ બંનેમાં 31 31 દિવસ આવે છે એના પછી સપ્ટેમ્બર તો સપ્ટેમ્બરમાં કેટલા દિવસ આવશે 30 કે 31 તો સપ્ટેમ્બરમાં 30 દિવસ આવશે એના પછી ઓક્ટોબર તો ઓક્ટોબર મહિનામાં કેટલા દિવસ આવે 30 કે 31 તો એમાં પણ 31 દિવસ આવશે એના પછી પાંચમું છે નવેમ્બર તો નવેમ્બરમાં કેટલા દિવસ આવશે 30 કે 31 તો નવેમ્બરમાં 30 દિવસ આવશે અને ડિસેમ્બરમાં 31 તો બાળ મિત્રો આગળના વિડીયોમાં આપણે ગુજરાતી અને અંગ્રેજી માસના નામ શીખી ગયા છીએ એટલે કે વિક્રમ સંવત અને ઈસવીસન પ્રમાણે આપણે તેને ક્રમ સાથે આપણે મહિનાના નામ શીખ્યા છે પછી કયા અંગ્રેજી મહિનામાં કેટલા કેટલા દિવસ આવે છે તે પણ શીખી ગયા છીએ તો મેં અહીં સરસ મજાનું દિવસોના નામ લખેલા હતા કેમ કે જાન્યુઆરી છે એમાં કેટલા દિવસ આવે છે તો મેં અહીં સરસ મજાના નામ લખી અને તેની સામે એના દિવસો લખેલા હતા અને ગુજરાતી જે મહિના છે એમાં તો બધામાં 30 જ દિવસ આવે છે પરંતુ અંગ્રેજી મહિના છે એમાં 28 29 30 અથવા 31 દિવસ હોય છે તો બાળ
કે કયા મહિનામાં કેટલા કેટલા દિવસ આવે છે તેને આપણે છોડતા છોડેલા છે જેમ કે જાન્યુઆરી છે એમાં 31 ફેબ્રુઆરી છે એમાં 28 અથવા 29 માર્ચ મહિનો છે એમાં 31 એપ્રિલમાં 30 દિવસો હોય છે મેમાં 31 અને જૂનમાં 30 જુલાઈમાં 31 જુલાઈ અને ઓગસ્ટ બંનેમાં 31 31 દિવસ હોય છે અને સપ્ટેમ્બરમાં 30 ઓક્ટોબરમાં 31 નવેમ્બરમાં 30 અને ડિસેમ્બરમાં 31 એટલે કે એપ્રિલ જૂન છે ચોથો મહિનો એપ્રિલ છે એપ્રિલ એના પછી છઠ્ઠો મહિનો છે જૂન એના પછી સપ્ટેમ્બર અને નવેમ્બર આ જે ચાર મહિના છે એ ચાર મહિનામાં 30 દિવસ હોય છે અને ફેબ્રુઆરી છે બીજો મહિનો છે એમાં 28 અથવા 29 દિવસ હોય છે અને બાકીના બીજા છે સાત મહિના છે એ સાત મહિનામાં 31 દિવસ હોય છે તો બાળ મિત્રો એ હું તમને થોડા પ્રશ્ન પૂછું છું પેજ નંબર 15 એમાં આપણે સૌપ્રથમ આપણે એમાં શીખ્યા કે વિક્રમ સંવત પ્રમાણે ખૂટતા મહિનાઓના નામ શીખ્યા એના પછી ઈસવીસન પ્રમાણે આવતા મહિનાઓને તેના ક્રમ સાથે જોડતા જોડેલા છે એ પણ આપણે શીખી ગયા હવે નીચે પ્રશ્ન આપેલા છે તો એમાં ત્રીજો પ્રશ્ન છે ગુજરાતી મહિનાઓ પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો કયો છે એમાં ઓપ્શન ચાર આપેલા છે પહેલું છે કારતક બીજું અષાઢ ત્રીજું આસો અને ચોથું છે ભાદરવો તો ગુજરાતી મહિના પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો કયો છે તો પહેલો છે કારતક છે અને છેલ્લો છે એ આસો કયો આવશે એટલે ત્રીજું ઓપ્શન છે તે આવશે એટલે એમાં સાચું કરવાનું છે એના પછી ચોથો પ્રશ્ન છે વિક્રમ સંવત અને ઈસવીસન પ્રમાણે વર્ષનો પહેલો મહિનો કયો છે એટલે કે વિક્રમ સંવત એટલે કે ગુજરાતી અને ઈસવીસન પ્રમાણે એટલે કે અંગ્રેજી મહિના તો બંનેમાં પહેલો મહિનો કયો છે તે તો એમાં ચાર ઓપ્શન આપેલા છે કારતક જાન્યુઆરી આસો ડિસેમ્બર માગસર ફેબ્રુઆરી પોષ કે માર્ચ તો એમાં કયું ઓપ્શન આવશે પહેલું કારતક અને જાન્યુઆરી એ પહેલા મહિના છે એના પછી પાંચમો પ્રશ્ન છે અંગ્રેજી મહિનાઓ પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો કયો છે જો પહેલા આપણને એમ પૂછવામાં આવ્યું કે ગુજરાતી મહિનામાં છેલ્લો મહિનો કયો છે તો આસો હવે અંગ્રેજી મહિનામાં વર્ષનો છેલ્લો મહિનો કયો છે તો અંગ્રેજીમાં કયો વર્ષનો છેલ્લો મહિનો આવશે ડિસેમ્બર કયો ડિસેમ્બર તો આપણે ખાલી જગ્યામાં ડિસેમ્બર લખવાનું છે હવે છઠ્ઠો પ્રશ્ન છે વિક્રમ સંવત અને ઈસવીસન પ્રમાણે વર્ષના મહિનાઓના નામ સરખા છે એટલે ગુજરાતી અને અંગ્રેજી બંને મહિના છે એમાં બંનેના નામ સરખા છે કે અલગ અલગ તો એ આપેલું છે ખરા ખોટા છે એમાં બંનેના નામ સરખા છે નહીં નામ સરખા નથી પરંતુ શું ક્રમ સરખા છે એટલે આમાં ખોટું આવશે હવે પાછળ પણ પ્રશ્ન થોડાક આપેલા છે 30 દિવસના મહિના 4 એટલે કે 30 દિવસના મહિના કયા છે 4 સૌપ્રથમ એપ્રિલ એના પછી જૂન બંનેમાં 30 30 દિવસ છે એના પછી સપ્ટેમ્બર અને નવેમ્બર તો એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર એ ચારે મહિનામાં કેટલા દિવસ આવે છે 30 30 દિવસ એના પછી 7 મહિના ઉપર 31 નો ભાર છે એટલે કે 7 મહિના છે એમાં 31 દિવસ આવે છે તો કયા કયા 7 દિવસ છે સોરી કયા કયા 7 મહિના છે તો જાન્યુઆરી માર્ચ એના પછી મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર અને ડિસેમ્બર હવે ફેબ્રુઆરી સૌથી નાનો માસ કૂદકો લગાવે કોઈ કોઈ વાર એટલે કે ફેબ્રુઆરી છે એ સૌથી નાનામાં નાનો મહિનો છે એમાં 28 કે 29 દિવસ જ હોય છે એનાથી વધારે દિવસ હોતા નથી તો બાળ મિત્રો અહીં આપણે નીચેના મહિનાઓને તેના દિવસો સાથે જોડતા છોડેલા તો એ પણ આપણે શીખી ગયા પેજ નંબર 16 ઉપર એના પછી નીચે પ્રશ્ન આપેલા છે એપ્રિલ જૂન સપ્ટેમ્બર નવેમ્બર આ ચાર મહિનાઓ કેટલા દિવસ ધરાવે છે તો ચાર ઓપ્શન
આપેલા છે 28 29 30 કે 31 તો આ ચાર મહિના છે એમાં કેટલા દિવસ ધરાવે છે તો ઓપ્શન 3 30 દિવસ કેટલા 30 દિવસ એપ્રિલ જૂન સપ્ટેમ્બર નવેમ્બર આ ચાર મહિનામાં 30 દિવસ હોય છે બાકીના બધા જે 7 મહિના છે એમાં 31 દિવસ હોય છે અને ફેબ્રુઆરીમાં 28 અથવા 29 દિવસ હોય છે એમ કે ફેબ્રુઆરી છે એ સૌથી નાનામાં નાનો મહિનો છે એટલા માટે 31 દિવસ ધરાવતા મહિનાઓ એટલે કે 31 દિવસ ધરાવતા મહિનાઓના નામ એટલે કે કયા કયા મહિના છે એમાં 31 દિવસ હોય છે તો સૌપ્રથમ જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર અને ડિસેમ્બર તો આ બધા છે એમાં 31 દિવસ હોય છે ફેબ્રુઆરી મહિનામાં 28 કે 29 દિવસ હોય છે સાચું કે ખોટું તો સાચું આવશે ફેબ્રુઆરી મહિનામાં 28 અથવા 29 દિવસ જ હોય છે એના પછી પાંચમો પ્રશ્ન છે જુલાઈ અને ઓગસ્ટ એટલે કે જુલાઈ અને ઓગસ્ટ આ જુલાઈ અને ઓગસ્ટ મહિનાઓ ભેગા થઈ અને કેટલા દિવસ થાય છે એટલે કે જુલાઈ અને ઓગસ્ટ બંનેના દિવસ ભેગા થઈને કેટલા થાય છે તો બંનેમાં કેટલા દિવસ છે 31 31 તો બંને આપણે ભેગા કરીએ તો બંનેમાં કેટલા દિવસ થશે જુલાઈ અને ઓગસ્ટ બંનેમાં 31 31 દિવસ છે તો 1 ને 2 3 ને 3 6 કેટલા દિવસ થશે 62 જુલાઈ મહિનામાં કેટલા રવિવાર હોય છે એટલે કે છઠ્ઠા પ્રશ્નમાં એમ પૂછવામાં આવ્યું છે કે જુલાઈ મહિનો છે એમાં કેટલા રવિવાર હોય છે એટલે કે એક મહિનામાં 4 અઠવાડિયા હોય છે તો 4 અઠવાડિયામાં રવિવાર કેટલા હશે 4 તો એ આપણે લખવાનું છે કે 4 એના પછી સાતમો પ્રશ્ન છે ડિસેમ્બર મહિનામાં કેટલા શુક્રવાર હોય છે તો એક અઠવાડિયામાં એટલે કે એક મહિનામાં 4 અઠવાડિયા હોય છે તો શુક્રવાર પણ કેટલા આવશે 4 જ એક અઠવાડિયામાં દિવસ કેટલા હોય છે 7 એવી રીતના એક મહિનામાં અઠવાડિયા કેટલા હોય છે 4 તો આ બંને યાદ રાખવાનું છે કે એક અઠવાડિયામાં 7 દિવસ હોય છે અને એક મહિનામાં 4 અઠવાડિયા હોય છે તો બાળ મિત્રો આ તમારે આ બધા જે મહિનાઓ છે એને દિવસો સાથે યાદ રાખવાના છે કે કયા મહિનામાં કેટલા કેટલા દિવસ આવે છે તે તો સમજાઈ ગયું બાળ મિત્રો